છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું. સંસ્કૃત વિષય ધોરણ 8ની અંદર આપણે વંદના ભણ્યા, ચિત્રપદાની 1 ભણ્યા, હવે ચિત્રપદાની 2. ચિત્રપદાની 2ની અંદર આપણે જે પ્રમાણે ચિત્રપદાની 1ની અંદર ચિત્રો સાથે જે પ્રમાણે જોયું, એમ અહીંયા ચિત્રપદાની 2ની અંદર બહુવચનમાં આપ્યું છે. એકવચનની અંદર પણ જો આપણે અહીંયા આંગળી ચિંધે છે બંને સાઈડ. આપણે ચિત્રપદાની 1ની અંદર પણ જોયું હતું કે કોઈ આંગળી બતાવી રહ્યું છે, પણ સામે એકવચનની અંદર એટલે ઓછામાં હતું, બરાબર? અહીંયા 1 અથવા અહીંયા 2 હતું. જ્યારે ચિત્રપદાની 2ની અંદર આપણે બહુવચનની અંદર ભણવાનું છે. જો અહીંયા એ તે એટલે આ બધા, તે તે તેઓ અથવા પેલા, અહીંયા મેં જણાવ્યું છે તમને. જુઓ જુઓ અહીંયા કેટલાક હાથીઓ બતાવ્યા છે. સંખ્યા તો બહુ બંનેની અંદર સરખી જ છે, પણ કેટલાકની અંદર નજીકથી આંગળી બતાવી છે તો બીજાની અંદર દૂરથી આંગળી બતાવેલી છે. તો જુઓ અહીંયા એ તે ગજાહ નજીકથી બતાવે છે એટલે શું બોલાય? આ હાથીઓ છે. આપણે કોઈ વસ્તુ નજીક પડી હોય તો આપણે શું કહીએ કે આ પેન્સિલ છે, પણ આ પેન્સિલ અહીંયા દૂર પડી હોય તો આપણે પેલી પેન્સિલ છે એમ કહીને વાત કરીએ. તો અહીંયા જુઓ એ તે ગજા, આ હાથીઓ છે, અહીંયા થોડી દૂરથી બતાવી રહ્યા છે. તે ગજા, તે અથવા તેઓ અથવા પેલા હાથીઓ છે, તે અથવા પેલા હાથીઓ છે. એ તે શશકા, આ સસલા છે. તે શશકા, તે અથવા પેલા સસલા છે. એ તે હંસાહ, આ હંસો છે. આ બધા હંસો છે. દરેકની અંદર આ બધા, એ તે ગજા એટલે આ બધા અથવા આ હાથીઓ છે, આ બધા હાથીઓ છે એમ શબ્દ પણ વાપરી શકાય, બરાબર? એટલે તમને જે પ્રમાણે યોગ્ય લાગતું હોય એ પ્રમાણે આ બધા યોગ્ય લાગતું હોય તો આ બધા શબ્દ લગાવવાનો, અને ઇઝી પડતું હોય કે આ હાથીઓ છે તો એ પ્રમાણે શબ્દ લખી શકાય કે આ હાથીઓ છે અથવા આ બધા હાથીઓ છે. એ તે શશકા એટલે આ બધા સસલા છે. એ તે હંસા, આ બધા હંસો છે. તે હંસા, તે અથવા પેલા હંસો છે. સામે સંસ્કૃત લખીને ડેશ મારીને તમારે ગુજરાતી લખવાનું રહેશે. તમારે સંસ્કૃતની નોટબુક બનાવવાની છે, અને નોટબુકની અંદર જે પાઠ ચાલે એ પ્રમાણે તમારે અહીંયા એનું અનુવાદ સંસ્કૃત સાથે ખાલી ચિત્રપદાની 1-2 લખવાના છે, બરાબર? અને સંસ્કૃત લખીને સામે ગુજરાતી લખવાનું રહેશે. હવે જુઓ પેજ નંબર 8 ઉપર. એતા, એતાહા એટલે આ, તા એટલે તી અથવા પેલી. અહીંયા કેટલાકને અજાહા શબ્દ આપેલો હશે, કેટલાકને મેષ શબ્દ આપેલો હશે, બરાબર? એટલે મેં બંને અહીંયા નોંધ કરી રાખ્યા છે, કારણ કે નવી બુકની અંદર મેષ શબ્દ આપેલો છે. એતાહ અજાહા એટલે આ બકરીઓ છે, અથવા અહીંયા તમારે બકરીઓની અંદર મેષ શબ્દ આપેલો હોય તો તમારે શું લખવાનું? આ ઘેટાઓ છે. તા અજાહા, તે અથવા પેલી બકરીઓ છે, અથવા તે અથવા પેલા ઘેટાઓ છે. તમારામાં જે પ્રમાણે ચિત્ર અને શબ્દ આપ્યો હોય એ પ્રમાણે અનુવાદ તમારે લખવાનું, કારણ કે જૂની બુકની અંદર અજાહ શબ્દ આપેલો છે, નવી બુકની અંદર મેષ શબ્દ આપેલો છે. જોયું અહીંયા એતાહ અજાહ એટલે આ બકરીઓ છે, તાહ અજાહ એટલે તે અથવા પેલી બકરીઓ છે. એતાહ બાલિકાહ, આ બાલિકાઓ છે. તા મહિલાહ, તે અથવા પેલી મહિલાઓ છે. એતાહ ચટકાહ, આ ચકલીઓ છે. તા ચટકાહ, તે અથવા પેલી ચકલીઓ છે. ચટકાહ એટલે ચકલીઓ. અહીંયા શબ્દ આપેલો છે, દરેક પાને ઉપર શબ્દો આપેલા છે. તો અહીંયા પેજ નંબર 9 ઉપર જુઓ કે એતાની એટલે આ, તાની એટલે તી અથવા પેલા,
બંને શબ્દ વાપરી શકાય. તે શબ્દ યાદ ના આવે ને એકલા પેલા શબ્દ યાદ આવે તો પણ કંઈ વાંધો નથી, બંને શબ્દ ગુજરાતી અર્થ સૂચવે છે. તાની એટલે તી અથવા પેલા. એતાની પુસ્તકાની, આ પુસ્તકો છે. તાની પુસ્તકાની, તી અથવા પેલા પુસ્તકો છે. એતાની ચિત્રાણી, આ ચિત્રો છે. તાની ચિત્રાણી, તી અથવા પેલા ચિત્રો છે. એતાની પત્રાણી, એતાની પાત્રાણી, આ વાસણો છે. તાની પાત્રાણી, તી અથવા પેલા વાસણો છે. અહીંયા શબ્દ ફરી જલો રિપીટ કરી લો. એતાની પુસ્તકાની, આ પુસ્તકો છે. તાની પુસ્તકાની, તી અથવા પેલા પુસ્તકો છે. એતાની ચિત્રાણી, આ ચિત્રો છે. તાની ચિત્રાણી, તી અથવા પેલા ચિત્રો છે. એતાની પાત્રાણી, આ વાસણો છે. તાની પાત્રાણી, તી અથવા પેલા વાસણો છે. એ જ પ્રમાણે પેજ નંબર 10 ઉપર જુઓ. વયમ એટલે અમે પણ થાય ને આપણે પણ થાય. અહીંયા શબ્દ બંને લખવાના છે તમારે ઓરમાં ડેશ મારીને આવી રીતે સ્લેશ કરીને. યુયમ એટલે તમે અથવા બધા શબ્દ વાપરવાનો છે. વયમ શિક્ષિકાઃ, અમે અથવા સ્લેશ કરીને આપણે શિક્ષિકાઓ છીએ. અહીંયા બહુવચનમાં છે ને એટલે શિક્ષિકાઓ બહુવચન થઈ જશે. અમે અથવા આપણે શિક્ષિકાઓ છીએ. યુયમ સૈનિકાઃ, તમે અને કૌંસમાં લખવાનું બધા સૈનિકો છો. છો અથવા છે જે શબ્દ પાછળ બોલાય છે એ શબ્દ અહીંયા સંસ્કૃતની અંદર આપેલો નથી, માટે આપણે વાક્ય પૂરું કરવા માટે દરેકની અંદર છે છો એવા શબ્દ લગાયા જે કૌંસની અંદર મૂકવાના તમારે, કે બોલાય તો છે પણ અહીંયા લખેલા નથી, માટે એ સાબિત કરવા માટે કૌંસની અંદર શબ્દ મૂકવાનો. વયમ બાલકાઃ, અમે અથવા આપણે બાળકો છીએ. યુયમ બાલકાઃ, તમે અથવા બધા છોકરાઓ છો. વયમ મહિલાઃ, અમે અથવા આપણે મહિલાઓ છીએ. યુયમ બાલિકાઃ, તમે અથવા બધા, તમે બધી, બધી શબ્દ આવે ને કારણ કે અહીંયા છોકરીઓ જ બતાવી છે. તમે બધી બાલિકાઓ છો અથવા છોકરીઓ છો એમ શબ્દ પણ લગાવે. બાલિકાઓની અંદર છોકરીઓ છો, બાલિકાઓ છોકરીઓ શબ્દ યાદ ના આવતો બાલિકાઓ શબ્દ લગાવી શકાય. ચલો ફરી જોઈ લો. વયમ શિક્ષિકાઃ, અમે અથવા આપણે શિક્ષિકાઓ છીએ. યુયમ સૈનિકાઃ, તમે અથવા બધા સૈનિકો છો. કારણ કે અહીંયા આંગળી ચિંધે છે એટલે બતાવે છે એ પ્રમાણે. વયમ બાલકાઃ, અહીંયા છોકરા છોકરીઓ બધા ભેગા છે એટલે બાળકો થાય બરાબર, એટલે અમે અથવા આપણે બાળકો છીએ. યુયમ બાલકાઃ, તમે અથવા બધા છોકરાઓ છો. અહીંયા એકલા છોકરાઓ છે સંખ્યાની અંદર એટલે છોકરાઓ છો. બાલકાઃ શબ્દ બાળકો છો એમ પણ કહી શકાય, પણ અહીંયા અમે બાળકો છીએ, તમે બાળકો છો એ શબ્દ વાપરી શકાય. પણ અહીંયા સંખ્યામાં જોવાનું કે અહીંયા છોકરા છોકરીઓ બધા ભેગા બતાવ્યા હોય તો બાળકો શબ્દ વાપરી શકાય, પણ એકલા છોકરાઓ કે એકલી છોકરીઓ બતાવી હોય તો આપણે એનો ઉચ્ચાર એ પ્રમાણે કરી શકીએ. કે અહીંયા યુયમ બાલકાઃ, તમે બાળકો છો એમ પણ કહી શકાય, અથવા તમે બધા છોકરાઓ છો. અહીંયા જાતિ પ્રમાણે આપેલું છે કે એકલા છોકરાઓ છે એટલે છોકરાઓ શબ્દ વાપરી શકાય. વયમ મહિલાઃ, અમે અથવા આપણે મહિલાઓ છીએ. યુયમ બાલકાઃ, તમે બધી છોકરીઓ છો. આ ચિત્રપદાની એકની અંદર અને ચિત્રપદાની બે ની અંદર કોઈ સ્વાધ્યાય આપેલું નથી, માટે તમારે સંસ્કૃત શબ્દ લખીને ડેશ મારીને ગુજરાતી અર્થ એનો લખવાનો રહેશે. એ પ્રમાણે સ્વાધ્યાય સંસ્કૃતની નોટબુક બનાવીને લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.